આ બંને એક જ હતો. આટલી આવડત, હું સમજુ છું, હું આમ છું, એ બધો અહમ કહેવાય. એનાથી જુદું ક્યારે રહેવાય? તો કે આપણો અહમ કોઈ કાઢી નાખે આપો, પછી જુદું થવાય. આપણે અહમ, એ અહમ કહેવાય, કારણ કે એને પૂછ્યું નથી. આપણે આપણી સમજણ ક્યારે આપવી જોઈએ? પૂછે તારે એની જોઈતી ના હોય સમજણ, અને જો આપણે સમજણ આપીએ તો શું કહેવાય? એને અહમ કહેવાય છે. પેલો ડોક્ટર હોય, તમારે દવા ના જોઈતી ને આપે, શું કહેવાય? હવે દર્દીને લેવાની ઈચ્છા વધારે અપાય ને, તો એવું આપણે સામે પેલાને સમજણ જોઈતી હોય અને આપણે આપીએ તો અહમ ના કહેવાય, અને એને સમજણ ના જોઈતી હોય અને આપણે આપ આપ કરીએ તો શું થાય? એ કે કહો, તમે બહુ અહમ વાળા છો, કઈ છોડતા નથી. કેટલાક તો એવા હોય ના, તમારી વાત સમજીને જ જાઓ. અલ ભાઈ સમજી ગયો ભાઈ, તો છોડે ના ના, બરાબર પાકું સમજો. આપણને થાય કે આ તો છોડશે નહીં અંદર, કારણ કે આપણી સમજણ આપણા માટે કામ લગાડીએ ને તો અહમ ના કહેવાય. હા, એ બધું કે આપણે સમજી જવાનું, એમાં આપણે સમજી જવાનું. એ કે તમે છેતરે ના આવશો એટલે આપણે સમજી જવાનું, શેનાથી છેતરાવાના છો, શેનાથી બધું આપણે સમજી જઈએ. એટલે આપણે ઉડતું એમને કહેવાનું કે મને જરૂર પડશે ને, હું તમને જરૂર પૂછીશ, તમે બહુ સારા માર્ગદર્શક છો, તમને પૂછીશ કઈ. એટલે આપણે એ વખતે નમ્રતામાં આવીએ ને તો આપણો અહમ ઓછો થતો જાય. છો તમને ખબર છે બધી, પણ તમે નમ્રતાના ગુણ ઉપર આવો તો તમારો અહમ ત્યાં ફંક્શન કરતો બંધ થતો જશે. અહમ તો બધામાં હોય, પણ એને તમે સ્કોપ આપો નહીં. એને તમારો જાણકારીનો અહમ તો બહુ ભારે હોય, જંફાઈ ના દે માણસને. જેને જેટલી જાણકારી હોય ને એને જંફા ના દે, બેહવા ના દે. જેની જે બાબતમાં બહુ જાણકારી હોય ને એને નવું ના બેહવા દે. રસોઈની બાબતમાં, કોમ્પ્યુટરની બાબતમાં, કપડાં પહેરવાની બાબતમાં, જેને જે બાબત બહુ જાણકારી હોય ને એ બધાનું એ જ જોજો કરે ને, સમજણ ના બાપ કરે જ જાય. કારણ કે એનાથી રહેવાય નહીં. આ દુનિયાના જેટલા નોલેજ છે એ બધા કેવા નોલેજ છે? તો કે અહંકારી નોલેજ છે, બુદ્ધિજન્ય નોલેજ છે. બધા બુદ્ધિથી ઉભા થયેલા નોલેજ છે ને, એટલે એ બધા અહમની અંદર સમાય. અને અહમ વાળા નોલેજ શું કરે? આપણને ચંચળ કરે. સમજાય દઉં, સમજાય દઉં, એમને ખબર નહીં હોતા કે દઉં તે એવું આપણને ઉછાળા મારે અંદર. એને અહમ કહેવાય. એ અહમ શું કરે? તો કે તમારે એની સાથે પછી વેર બાંધી, પેલા ગમે નહીં તમે કે કરો ને એટલે તમારી જોડે દ્વેષ શરૂ થાય, ગમે જ નહીં પછી એને. એટલે એમાં આપણું અકલ્યાણ થાય, એનું અકલ્યાણ થાય, બે નો દ્વેષ ઉભા થાય પછી એમાં. આપણે તો પેલો પૂછે ત્યારે આપણી સમજણ આપીને તે કહેવું કે તને અનુકૂળ આવે તો કરજે ભાઈ. આપણે શું કહેવાનું? આપણે સમજણ આપીએ, આપણે જે સમજણ આપીએ કઈ 100% છે એવું છે જ નહીં. એને લાગે તો સમજણ ને, તમે સમજણ આપી, તમને લાગે મેં સમજણ આપી, પણ એને લાગી જોઈએ ને. એને સલાહ સલાહ રૂપે લાગે તો કામ લાગે પછી. એટલે આપણે થોડી ધીરજ રાખવાની. શું કરવાનું? ધીરજ, શાંતિથી બધું. આપણે સમજવામાં પડી જવાનું, પહેલા સમજાવવામાં નહીં જવાનું.
જાતે આપણે સમજવામાં રહેવાનું. અને બહાર કોઈ એવું આપણા સંબંધી હોય, કોઈ એવું માણસ આવે ને તમને કે બે વસ્તુ કેવી અને અનુકૂળ આવે તો કરજે ભાઈ, તો આપણો અહમ બરાબર રહે. નહીં તો પછી મને ખબર છે હું જાણું છું તો અહમ વધતો જાય, બહુ વધી જાય. અને પછી અહમ વધતો એવો થઈ જાય કે ઓહો, જાણે એ જ્ઞાની હોય એવા થઈ જાય. તો પછી બહુ મુશ્કેલી થાય. જ્ઞાન થતા પહેલા જે જ્ઞાની થઈ જાય તો બહુ મુશ્કેલી. પછી જ્ઞાન થયા પછી જ્ઞાની થાય તો નવી જ નથી. એમાં તો આપણને જે વસ્તુનું જ્ઞાન નથી થયું એ પહેલા આપણે થઈ જઈએ તો બહુ મુશ્કેલી. પછી જ્ઞાની થવાનું રહ્યું નહીં ને, ખરેખર થવાનું રહ્યું નહીં, તમારું આવ્યું નહીં પછી. એટલે જે માણસો હું કઈ જાણતો નથી એમાં રહ્યો તો તેનો અહમ ખલાસ થવા માંડે.